હેલો ફ્રેન્ડ્સ, તરલ મિકેનિક્સના આપનો આ બીજો લેક્ચર. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે દબાણની ઘનતાની વાત કરેલી, સાપેક્ષ ઘનતાની વાત કરેલી. હવે આપણે આ તરલ સ્ટેટિક એટલે હાઇડ્રોસ્ટેટિકનો બીજો પોઈન્ટ એટલે કે દબાણ પ્રેશરની વાત કરવાના છીએ. મિત્રો, પ્રેશરનું ખૂબ જ ઘણા ઘણા ટોપિકમાં મહત્ત્વ ધરાવે છે. સામાન્ય રીતે પ્રેશર એટલે શું, તો આપણે એવું કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને સાંભળજો શબ્દ, એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા આ બળને એને શું કહીશું આપણે, દબાણ. દાખલા તરીકે જો આ આપણી એક સપાટી છે જેનું ક્ષેત્રફળ એ છે અને સપાટીને લંબ રૂપે એફ જેટલું બળ લાગે, તો સમીકરણ થઈ જશે પી બરાબર એફ અપોન એ. સમજી લ્યો, બળ જે છે એ લંબ રૂપે નથી લાગતું, અમુક ખૂણે લાગે છે. તો અમુક ખૂણે લાગશે ત્યારે અહીંયા ખૂણો બનાવે થીટા, એટલે એનો ઘટક થઈ જાય એફ કોસ થીટા. તો સમીકરણ થઈ જશે પી બરાબર એફ કોસ થીટા છેદમાં એ. રેડી? હવે આમ જોઈએ તો બળ પણ સદિશ રાશિ, ક્ષેત્રફળ પણ સદિશ રાશિ, પણ અહીંયા દબાણ જે છે ને એ અદિશ રાશિ છે. સાંભળજો મિત્રો, દબાણ જે છે એ કેવી રાશિ છે, અદિશ, કારણ કે બધી સપાટી ઉપર લાગતું હોય. દાખલા તરીકે તમે કોઈ વસ્તુને પાણીમાં ડૂબાડો, એટલે આપણે દાખલા તરીકે સ્વિમિંગ કરીએ બરાબર પાણીની અંદર, ત્યારે આપણે શરીરના દરેક પાર્ટ્સ ઉપર આપણને દબાણનો અનુભવ થાય છે. હવે અહીંયા આપણે એના એકમની ચર્ચા કરીએ, તો એકમ જે છે આપણે જોઈ શકાય છે, સામાન્ય એકમ વૈજ્ઞાનિકની યાદમાં પાસ્કલ છે. શું છે? પાસ્કલ બરાબર. બીજો એનો સામાન્ય એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એ સિવાયના થોડાક એકમો છે અહીંયા મેં લખેલા છે. દાખલા તરીકે એક એટીએમ એટલે કે એક વાતાવરણ દબાણ બરાબર કેટલું થાય, તો 1.013 × 10⁵. પછી એના સિવાયના ત્રણ એકમ છે, 1 bar, 1 bar ઇઝ ઇક્વલ ટુ 10⁵. મિત્રો, આ જે એકમ છે ને, આ એકમ એ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય, વાયુમાં એટલે કેમિકલ કંપનીઓમાં વાયુના પ્રેશર જે છે એ બારમાં મુકાય છે. તેમાં જો નાના એકમની ચર્ચા કરીએ તો 1 torr, 1 torr જે છે એનું મૂલ્ય થાય છે 113 pascal. રેડી? અને બીજું પારાની ઊંચાઈ સાપેક્ષે 1 atm બરાબર 76 semi hg. hg છે પારાની ઊંચાઈ સ્વરૂપે, આપણું જે પ્રેશર માપવામાં આવે છે એ પારાની ઊંચાઈ સ્વરૂપે માપવામાં આવે છે. તો આ જુદા જુદા એકમો થયા. મેઇન આપણો એકમ જે છે આ પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપણે ચર્ચા કરીએ છીએ. થોડુંક આગળ વધીએ આપણે આ ટોપિકમાં. તો હવે આ દબાણની ઉપયોગિતા, મિત્રો જો દબાણ જે છે, દાખલા તરીકે મેં પહેલો ઉપયોગિતા લખી છે કે ખીલ્લી જે આપણે દિવાલ પર મારવાની હોય એનો અંતિમ ભાગ અણીદાર રાખવામાં આવે છે. શા માટે અણીદાર? કારણ કે ક્ષેત્રફળ અણીદાર રાખશો એટલે ક્ષેત્રફળ ખૂબ જ ઓછું થઈ જશે, અને એના ઉપર આપણે હથોડી વડે બળ લગાડશું એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ નાની સંખ્યા થઈ ગઈ, એટલે દબાણ જે છે પ્રેશર વધુ ઉત્પન્ન કરશે, અને પ્રેશર વધારે ઉત્પન્ન થશે એટલે ખીલ્લી દિવાલમાં આપણે ખોલી શકાશે. એવી રીતે ઇન્જેક્શનની સોયમાં પણ આ જ કોન્સેપ્ટ વાપરવામાં આવે છે. તમે જોઈ હશે સોયનો છેડો કેવો રાખવામાં આવે છે, અણીદાર, એટલે થોડા બળે સોય છે એ સિરિંજ આપણે બોડીમાં ઇન્જેક્ટ થઈ જાય છે. એવી જ રીતે દાખલા તરીકે ઊંટના પગ, હવે રેતીમાં તમને ખબર છે રણમાં ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે, કારણ કે ઊંટના પગ જે છે એના તળિયા એ ખૂબ જ ફેલાયેલા હોય છે, કમ્પેરેટલી બીજા પ્રાણીઓની સાપેક્ષમાં થોડાક વધારે ફેલાયેલા હોય છે, ગાદી ટાઈપના હોય છે. એટલે ક્ષેત્રફળ વધી ગયું એટલે એના બોડી ભલે વજનવાળી છે પણ એના આપણા જમીન ઉપર અને રણની સપાટી પર એની અસર, દબાણની અસર કેવી આવશે, ઓછી. કેમ? કારણ કે ક્ષેત્રફળ વધી ગયું છે એટલા માટે. તો આ દબાણના આ ટાઈપના અલગ અલગ ઉપયોગો છે. હવે દબાણના પ્રકારની વાત કરીએ, પહેલું દબાણ આપણે વાત કરીએ વાતાવરણનું દબાણ. હવે વાતાવરણ દબાણ કોને કહેવાય, તો સમુદ્રની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ હવા વડે લાગતા દબાણને આપણે કહેવાય છે વાતાવરણ દબાણ, એટમોસ્ફિયરિક પ્રેશર. હવે એ ટોરિસિલીના એક પ્રયોગ દ્વારા આપણને એ મેળવી શકાય. દાખલા તરીકે આ પ્રયોગ જે છે તમે જોઈ શકો છો કે એક પાત્રમાં પારો ભરવાનો
બરાબર. હવે એમાં એક 1 મીટર લાંબી અને સમાન આડછેદવાળી એક નળાકાર નળી બરાબર, એને ઊંધી રાખી દેવાની પારો ભરીને, બરાબર. ઊંધી ભરીને રાખશો એટલે અહીંયા સુધી પારો છે ને ચડશે આમ, અને આ જે ભાગ છે એટલો ભાગ હવાનો રહેશે. તો આ પારો જેટલી ઊંચાઈ સુધી ચડે એ ઊંચાઈ આપણે નોંધી લેવાની હોય છે. દાખલા તરીકે સામાન્ય રીતે આ પ્રયોગ તમે દરિયાઈ સપાટી ઉપર કરો તો ઊંચાઈ કેટલી મળશે તમને? 76 સેમી. રેડી? તો હવે આના ઉપરથી આપણે વાતાવરણનું દબાણનું બેઝિક સૂત્ર જે ટોરિસિલી એમ આપણે અત્યારે એમ લઈ લે, પછી આ સાબિત કરશું એચ રો જી. તો પી એ બરાબર એટલે કે એર પ્રેશર એચ રો જી, એચ એટલે 76 સેમી એટલે 76 × 10⁻², પારાની ઘનતા બધાની ખબર છે 13.6 × 10³, અને ગુરુત્વ પ્રવેગ કેટલો લેશું 9.8. હવે આનો જવાબ આવી જાય છે 1.013 × 10⁵, એટલે આપણે આગળ બોલ્યા હતા એટલું થઈ ગયું કે આ 1 એટીએમનું સાદુરૂપ થઈ ગયું. 1 એટીએમનું શું મળ્યું? સાદુરૂપ. હવે સામાન્ય રીતે આ સાધન જે છે ને એને બેરોમીટર કહેવામાં આવે છે, જે વાતાવરણનું દબાણ માપવા માટે વપરાય છે. વાતાવરણનું શું માપવા માટે? દબાણ માપવા માટે. હવે એવી જ રીતે આ દબાણનો પહેલો પ્રકાર વાતાવરણ દબાણ. હવે એવી જ રીતે બીજો જે પ્રકાર જે છે એને કહેવાય છે ગેજ દબાણ. શું કહેવાય છે? ગેજ દબાણ. હવે સામાન્ય રીતે ગેજ દબાણમાં કોઈ મોટું કંઈ છે નહીં, કે દબાણ માપક સાધન વડે જે માપવામાં આવે વધારાના દબાણને એને કહેવાય ગેજ દબાણ. હવે વધારાનો કેમ શબ્દ વાપર્યો? દાખલા તરીકે વાતાવરણનું તો લાગતું જ હોય, એ સિવાયનું જે લાગે ને એને ગેજ દબાણ કહેવાય. દાખલા તરીકે આપણી પાસે એક આ પાત્ર છે, એનો આડછેદ એ છે, ઊંચાઈ એચ છે, અને એમાં એની ઘનતા લઈ લઈએ રો. તો હવે આનું વજન કેટલું આવે બંધ પાત્ર માટે? એફ બરાબર mg. એમ એટલે તમને ખબર છે કે તમને બધાને અહીંયા આપણે સાદુરૂપ લઈએ એમ, દળ એટલે તમને બધાને ખબર છે કદ ગુણ્યા ઘનતા. હવે બરાબર કદ એટલે શું? તો નળાકાર ટાઈપનું હોય એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થઈ જાય, એટલે સૂત્ર શું થઈ ગયું? રો એ એચ. હવે અહીંયા તમે રો એ એચ ઇન્ટુ જી થઈ ગયું. હવે આપણું જે બેઝિક દબાણનું સૂત્ર કેટલું છે? તો પી બરાબર એફ અપોન એ. તો એફ એટલે એ એચ રો ઇન્ટુ જી છેદમાં એ કેન્સલ, એટલે આપણું સૂત્ર શું થઈ ગયું? એચ રો જી, જે આપણે આગળ વાપરેલું. આ દરમિયાન જે છે ને વધારાનું છે, એમાં આપણે બાદબાકી વાતાવરણના ધ્યાનમાં લેતા નથી. હવે આ ગેજ દબાણ જે છે મેનોમીટરથી માપવામાં, મેનોમીટર જે છે એ પણ ઇન્ડસ્ટ્રીઝમાં માપવા વપરાય છે, ઇન્ડસ્ટ્રીઝમાં સામાન્ય રીતે પ્રેશર માપવા માટેનો વપરાય છે. હવે ત્રીજું એક આપણે લઈ લઈએ કે નિરપેક્ષ દબાણ. નિરપેક્ષ એટલે પરિણામી. પરિણામી દબાણમાં કેવું હોય? તો વાતાવરણનું દબાણ એ ધ્યાનમાં લેવાનું. એટલે નિરપેક્ષ દબાણ કોને કહેવાય? તો વાતાવરણનું દબાણ અને આ ગેજ દબાણ ના સરવાળાને એને શું કહેવાય? નિરપેક્ષ દબાણ. દાખલા તરીકે ઉપરની જેમ છે ને આ પાત્ર છે આડછેદ એ ઊંચાઈ એચ, અને ઉપરથી વાતાવરણ પાત્ર છે એ ખુલ્લું છે, એટલે આ ખુલ્લું છે તો અહીંયા વાતાવરણનું દબાણ એની અસર કરશે, એટલે વાતાવરણનું દબાણ આપણે ધારી લઈએ P0. હવે આ દિશ રાશિ છે એટલે આ જે ઊંચાઈ આવી પ્રવાહીની તો અહીં તળિયે કેટલું દબાણ લાગશે? તો તળિયે દબાણ લાગે વાતાવરણનું દબાણ પ્લસ આ તરલ સ્તંભને કારણે લાગતું દબાણ. બરાબર, તરલ સ્તંભને કારણે લાગતું પણ આપણે આગળ જોયું એમ કે આ એચ રો જી. તો આપણું સૂત્ર શું થઈ જાય? P = P0 પ્લસ એચ રો જી, એટલે આ કુલ દબાણ કહેવાય. એમાં આ P0ને ધ્યાનમાં ન લઈએ, મતલબ આ એને આ બાજુ લઈ લઈએ તો બાદ બાકી થઈ જાય P - P, તો એને કહેવાય ગેજ દબાણ. બરાબર. તો હવે એવી જ રીતે તરલ દબાણના તરલ સ્તંભને લીધે દબાણમાં થતો ફેરફાર. મિત્રો આમાં જે પાછું સૂત્ર આપણે રિપીટ કરીએ છીએ એટલે ફટાફટ આપણે લઈ લઈશું, આમાં બહુ આપણે ટાઈમ બગાડતા નથી. જુઓ દાખલા તરીકે એક પાત્રમાં હું એક તરલ સ્તંભ વિચારું, કારણ કે તરલ આખું દાખલા તરીકે પાણી ભરેલો ટાંકો હોય તો અહીંયા જુદા જુદા ઊંડાઈએ દબાણ કેવું અસર કેવી આવશે? જુદી જુદી આવશે. તો મેં એક અંદર નળાકાર વિચારી લીધો, પાણીનો નળાકાર છે એ આડછેદ, બરાબર. ઉપરની સપાટી ઉપર P1 દબાણ લાગે, નીચેની સપાટી ઉપર P2 દબાણ લાગે છે, બરાબર. આ જે એરો છે એ બળની છે, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. તો ઉપરની સપાટી ઉપર બળ કેટલું લાગે? તો દબાણનું સૂત્ર આપને ખબર છે P = F/A. તો F બરાબર શું થઈ જશે? PA થઈ જશે. એ રીતે F2 એટલે નીચેની સપાટી પર કેટલું થઈ જશે? P2A. હવે આ જ રીતે તરલ ખંડ જે છે એનું વજન બળે લાગે, વજન બળ કઈ તરફ લાગે? નીચેની તરફ.
તો એમ જી એમ એટલે આપણે આગળ તારવેલું એમ કદ ગુણ્યા ઘનતા એટલે એ એચ રો જી. હવે આ સંતુલનમાં હોય તો આ જે એરો બતાવેલા છે એરોને આપણે ફોલો કરીએ તો આ એફ વન અને એમ જી કઈ તરફ છે, નીચેની તરફ. આ એફ ટુ કઈ તરફ છે, ઉપરની તરફ. તો સંતુલનમાં એફ વન પ્લસ ડબલ્યુ બરાબર એફ ટુ. એફ વનની કિંમત પી વન એ એચ રો જી એ અને પી ટુ એ કેન્સલ એટલે પી ટુ બરાબર સૂત્ર થઈ ગયું પી વન પ્લસ એચ રો જી. આ જે આવ્યું ને એ જ આપણો ઉપરનો જે મુદ્દો છે જ આવી ગયો, નિરપેક્ષ દબાણ. હવે આ પી વનને આ બાજુ લઈ લો તો પી વન માઇનસ પી ટુ, પી વન માઇનસ પી ટુ બરાબર એચ રો જી. હવે જો મિત્રો આ જે તરલ સ્તંભ છે એને સેજ અહીંયા ઉપર ધારેલું હોત તો એને સંપર્ક સપાટી વાતાવરણના સંપર્કમાં આવી ગયું, તો વાતાવરણના સંપર્કમાં આવ્યું એટલે પી વન બરાબર શું લઈ લે તો વાતાવરણનું દબાણ. તો આપણું જે સૂત્ર થઈ જતા પી ટુ બરાબર પી એ પ્લસ એચ રો જી થઈ જાત, ખ્યાલ આવ્યો. તો આવી જ રીતે ખાલી આખે આખું ગણો તો નિરપેક્ષ દબાણ, વાતાવરણનું દબાણ ધ્યાનમાં લો, ન ધ્યાનમાં લ્યો બરાબર, તો એને શું કહેવાય છે, ગેજ દબાણ કહેવાય છે. તો આ દબાણના અલગ અલગ પ્રકાર પડે. મેઇન તો તમારું સૂત્ર થઈ ગયું પી બરાબર એફ અપોન એ અથવા પી બરાબર સ્તંભના આધારે હોય તો એચ રો જી તમારે ધ્યાનમાં લેવું પડે. તો આ રીતના આપણા દબાણના પ્રશ્ન ટોપ થિયરી પૂરી થાય છે. ઓકે.